કિટોનના રાસાયણિક ગુણધર્મની છેલ્લી અન્ય પ્રક્રિયાઓ ભણવાની. આ છેલ્લી પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયા ભણવાની છે, આપણે કેનિઝારો પ્રક્રિયા અને બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ આ પ્રક્રિયાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જે કાંઈ ભણ્યા હતા એનું 2-5 મિનિટ માટે રિવિઝન કરીએ. તો આલ્ડિહાઇડ અને કિટોનના રાસાયણિક ગુણધર્મની જ વાત કરીએ. આલ્ડિહાઇડ અને કિટોનના રાસાયણિક ગુણધર્મની અંદર જુદી જુદી પ્રકારની પ્રક્રિયા ભણ્યા હતા. એમાંની સૌથી પહેલી પ્રકારની પ્રક્રિયા હતી આપણી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, આ પ્રક્રિયા 5 રીતે હતી. HCN સાથે, NaH SO3 સાથે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX સાથે, આલ્કોહોલ સાથે અને એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે. પછી બીજું ભણ્યા આપણે આલ્ડિહાઇડ અને કિટોનનું રિડક્શન. આ રિડક્શનમાં પણ 5 પ્રક્રિયા હતી. સૌથી પહેલું આલ્કોહોલની બનાવટ, પછી હાઇડ્રોકાર્બનની બનાવટની અંદરની 3 પ્રક્રિયા, 2 નામી પ્રક્રિયા વુલ્ફ કિશનર, ક્લેમેન્સન અને લાલ ફોસ્ફરસ HIવાળી પ્રક્રિયા, અને છેલ્લે પિનાકોલવાળી પ્રક્રિયા. પછી ઓક્સિડેશન ભણ્યા, એ પણ 5. એમાં ઓક્સિડેશનમાં 2 ભાગ હતા. આલ્ડિહાઇડના ઓક્સિડેશનની 3 પ્રક્રિયા, ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્ટ કસોટી, અને કિટોનના ઓક્સિડેશનની 2 પ્રક્રિયા, પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડનું મિશ્રણ અને હેલોફોર્મ કસોટી. એમ કરીને ઓક્સિડેશન પણ 5, રિડક્શન પણ 5 અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાએ 5, એમ કરીને 15 પ્રક્રિયા એ ભણ્યા. ચોથો ભાગ હતો આપણા આલ્ફા હાઇડ્રોજનના કારણે, એની 2 પ્રક્રિયાની વાત કરી આપણે, આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. આલ્ડોલની વાત કરી, જ્યારે સમાન અણુ હોય તો આલ્ડોલ અને જુદા જુદા અણુ હોય તો ક્રોસ આલ્ડોલ. તો આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી 2 પ્રક્રિયા હતી. અને એના પછી 5મો પ્રકાર અન્ય પ્રક્રિયા. અન્ય પ્રક્રિયામાં પણ 2 પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા કેનિઝારો અને બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આમ જોવા જઈએ તો આલ્ડિહાઇડ અને કિટોનના રાસાયણિક ગુણધર્મ ચેપ્ટરનો સૌથી લાંબો ટોપિક આ છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા 5, રિડક્શન 5, 5 ઓક્સિડેશન, આલ્ફા હાઇડ્રોજનવાળી 2 ને અન્ય પ્રક્રિયા 2, 5, 5, 5, 15 ને 2, 17 ને 2, 19 પ્રક્રિયા. આપણે એના રાસાયણિક ગુણધર્મવાળા ભાગમાં ભણવાની છે. એમાં પણ નામી પ્રક્રિયા છે એ ખાસ યાદ રાખવા જેવી. નામી પ્રક્રિયા કઈ કઈ? તો વુલ્ફ કિશનર, ક્લેમેન્સન, ટોલેન્સ, ફેલિંગ, બેનેડિક્ટ અને કેનિઝારો. 6 નામી પ્રક્રિયા. 6 નામી પ્રક્રિયા કઈ કઈ? તો વુલ્ફ કિશનર, ક્લેમેન્સન, ટોલેન્સ, ફેલિંગ, બેનેડિક્ટ અને કેનિઝારો પ્રક્રિયા. તો એમ કરીને આ 6 નામી પ્રક્રિયા MCQના અનુસંધાને, 2 માર્કના અનુસંધાને, 2 પ્રક્રિયા ભેગી કરીને 3 માર્કના અનુસંધાને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવા, એટલે એને ખાસ યાદ રાખીએ, સમજીએ અને તૈયાર કરીએ. તો આટલી પ્રક્રિયામાંથી બાકી રહેલી 2 પ્રક્રિયા, કેનિઝારો અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આજે આપણે વાત કરીએ. એમાં
સૌથી પહેલી પ્રક્રિયા ભણીએ આપણે કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા શું કહે છે? તો કે આ પ્રક્રિયાને છે ને સ્વયં રેડોક્સ પ્રક્રિયા અથવા વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડિહાઇડની સ્વયં રેડોક્સ અથવા તો વિષમીકરણની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. સ્વયં રેડોક્સ અથવા તો વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ ભણ્યા, એની અંદર તમને ખબર હોય તો આલ્ફા હાઇડ્રોજન હોય એવા આલ્ડિહાઇડની વાત કરી હતી. કેનિઝારો પ્રક્રિયામાં આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા આલ્ડિહાઇડની વાત છે. શું કહે છે? કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડિહાઇડની સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા સ્વયં રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. રિડક્શન થઈ આલ્કોહોલ મળે, અને ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ ના ક્ષારમાં રૂપાંતરણ થાય. શું કહે છે? તો કે આલ્ડિહાઇડનું સ્વયં રિડક્શન અને ઓક્સિડેશન થાય. એટલે કે આપણે બે અણુ આલ્ડિહાઇડના લઈશું, એક વત્તા એક, ત્યારે એકનું રિડક્શન થઈ અને આલ્કોહોલ મળશે અને બીજાનું ઓક્સિડેશન થઈ એસિડનો ક્ષાર મળશે. આ પ્રક્રિયા સામાન્ય રીતે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા, એટલે તમને ખબર છે કે ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ એની અંદર આવે. તો ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયાની વાત કરીએ તો એચ સી ડબલ બોન્ડ ઓ એચ વત્તા એચ સી ડબલ બોન્ડ ઓ એચ એની સાંદ્ર આલ્કલી એટલે કે સાંદ્ર કેઓ એચ સાથે ગરમ કરીએ. સાંદ્ર કેઓ એચ સાથે ગરમ કરીએ તો એક અણુનું રિડક્શન થાય, એટલે આ બંધ તૂટીને બે બાજુ હાઇડ્રોજન જોડાય, એટલે કે એચ સી ઓ એચ, એચ અને એચ એટલે સંયુક્ત રીતે એને સી એચ થ્રી ઓ એચ મિથેનોલ લખાય, વત્તા એચ સી ઓ ઓ કે એટલે કે મિથેનોઇક એસિડનો પોટેશિયમ ક્ષાર એટલે પોટેશિયમ મિથેનોએટ અથવા પોટેશિયમ ફોર્મેટ લખાય છે. હવે આનું જો નામ લખવું હોય તો આપણે નામ લખીએ તો આ સંયોજનને કહેવાય મિથેનાલ. આ આલ્કોહોલ બન્યો એને કહેવાય મિથેનોલ. અને પોટેશિયમ મિથેનોએટ પણ કહેવાય, આનું નામ લખાય પોટેશિયમ મિથેનોએટ.
હવે આ મિથેનોલનું બીજું નામ છે ફોર્માલ્ડિહાઇડ. એના ઉપરથી આનું બીજું નામ લખવું હોય તો નામ લખાય પોટેશિયમ ફોર્મેટ. એમ કરી અને કેનિજારો પ્રક્રિયા, તો જો આમાં આલ્ફા કાર્બન જ નથી તો આલ્ફા હાઇડ્રોજન હોવાની તો શક્યતા જ નથી. એટલે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડિહાઇડનું સ્વયં રિડક્શન અને ઓક્સિડેશન થયું, એટલે આ પ્રક્રિયાને સ્વયં રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બે એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા છે એટલે એને વિષમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આલ્ડિહાઇડની સાથે સાથે જો એક બીજા ઉદાહરણની વાત કરીએ તો બીજા ઉદાહરણ તરીકે માનો કે આપણે બેન્ઝાલ્ડિહાઇડ લઈએ. તો બેન્ઝાલ્ડિહાઇડના બે મોલ સાથે પ્રક્રિયા કરાવીએ સાંદ્ર આલ્કલી તરીકે, જરૂરી નથી કે સાંદ્ર KOH લઈએ, આપણે સાંદ્ર NaOH લઈએ તો પણ ચાલે. એની સાથે ગરમ કરીએ એટલે એક અણુનું રિડક્શન થાય અને બેન્ઝીન ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવે અને બીજા અણુનું ઓક્સિડેશન થાય અને બેન્ઝીન ઉપર COONA એટલે કે સોડિયમ બેન્ઝોએટ બનાવે છે. તો આ બંનેના નામ લખીએ તો આનું નામ લખાય બેન્ઝાઇલ આલ્કોહોલ અને આનું નામ લખાય સોડિયમ બેન્ઝોએટ. આ થઈ ગયું આપણો બેન્ઝાલ્ડિહાઇડ. તો તમે જો બેન્ઝાલ્ડિહાઇડની વાત કરીએ તો બેન્ઝાલ્ડિહાઇડમાં આ કાર્બોનિલની બાજુનો કાર્બન આ આલ્ફા કાર્બન કહેવાય, પણ એની પાસે હાઇડ્રોજન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો આલ્ડિહાઇડ થયો. તો એને સાંદ્ર બેઝ સાથે ગરમ કરીએ એટલે એકનું રિડક્શન થઈ આલ્કોહોલ મળે, રિડક્શન થઈ આલ્કોહોલ મળે અને બીજાનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર નિપજ સ્વરૂપે મળે છે. તો આ પ્રક્રિયા આપણી કેનિઝારો પ્રક્રિયા પૂરી કરી. હવે બીજી આપણે ભણીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પેલી બેન્ઝીન રિંગ જેવી જ પ્રક્રિયા. આ કેવી પ્રક્રિયા? તો બેન્ઝીન રિંગ જેવી જ પ્રક્રિયા એટલે કે એરોમેટિક આલ્ડિહાઇડ અને કિટોન સંયોજન. કયા સંયોજન? તો એરોમેટિક આલ્ડિહાઇડ અથવા કિટોન સંયોજન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ક્રિયા અનુભવે છે, જેમાં કાર્બોનિલ સમૂહ છે એ મેટા નિર્દેશક સમૂહ તરીકે કામ છે. કેના તરીકે કામ કરે છે? મેટા નિર્દેશક સમૂહ તરીકે કામ કરે છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું કહે છે? કે એરોમેટિક આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે, જેમાં કાર્બોનિલ, બેમાં સી ડબલ બોન્ડ ઓ કોમન છે એટલે કાર્બોનિલ મેટા નિર્દેશક સમૂહ તરીકે, મેટા
निर्देशक समूह तरीके वर्ते छे। एटले के सी डबल बॉन्ड ओ छे ए मेटा निर्देशक घटक तरीके वर्ते, एटले के विस्थापन जे कई थशे ए मेटा स्थान मा थशे, विस्थापन जे कई थशे ए मेटा स्थान मा थाय छे। दाखला तरीके अपने बेंजाल्डिहाइड नी वात करिए के बेंजीन रिंग ऊपर सी एच ओ मुकी दईए आपणे, तो आ अणु ने अपने बेंजाल्डिहाइड कहीए छीए। अने मानो के अपने बेंजाल्डिहाइड नू नाइट्रेशन करिए, तमे बेंजीन नी प्रक्रिया भण्या, नाइट्रेशन, सल्फोनेशन, फिडलक्राफ्ट अल्काइलेशन, एसाइलेशन, हेलोजिनेशन, ए प्रक्रिया नी वात छे। नाइट्रेशन आपणे करिए HNO3 अने H2SO4 नी हाजरीमां 273 થી 283 કેલ્વિન તાપમાને જો આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ CHO છે એ મેટા નિર્દેશક અસર દર્શાવે છે અને દાખલ થતા નાઇટ્રો સમૂહને મેટા સ્થાનમાં જવા દે છે, એટલે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ બનશે, મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ મળે છે। અને આ પ્રક્રિયાને પ્રક્રિયકોને નિપજને જો આપણે નામ લખીએ તો નામ માટે આને લખાશે બેન્ઝાલ્ડિહાઇડ, અને આને લખાશે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, આને લખાશે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ। તો એમ કરી અને આ બે પ્રક્રિયાને ખાસ યાદ રાખીએ, પછી આપણે જુદા જુદા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગ ભણવાના છે, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગ ભણવાના છે। આ ઉપયોગને આપણે બહુ જ વ્યવસ્થિત રીતે યાદ રાખીશું, આ ઉપયોગને આપણે બહુ જ વ્યવસ્થિત રીતે યાદ રાખીશું। તો ટેક્સ્ટબુકમાં ફકરા સ્વરૂપે લખ્યું છે, એના બદલે અહીંયા આપણે એને વ્યવસ્થિત રીતે લખીએ, ટેક્સ્ટબુકના ફકરા સ્વરૂપને અહીંયા આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો આપણે એક નવો ટોપિક ભણીએ, આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગો। તો આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગ માટે આપણે એને બે ભાગમાં વહેંચીએ, એને આપણે બે ભાગમાં વહેંચીએ, એક ભાગમાં સંયોજન લખીએ અને બાજુના ભાગમાં ઉપયોગ લખીએ, એક ભાગમાં સંયોજન લખીએ અને બાજુના ભાગમાં એના ઉપયોગ લખીએ। તો સૌથી પહેલું સંયોજન લખીએ આપણે, સંયોજન લખીએ આપણે મિથેનાલ, એનું બંધારણ લખાય એચ સી એચ ઓ અને એનું પ્રચલિત નામ છે ફોર્માલ્ડિહાઇડ। આ સંયોજનના ઉપયોગની વાત કરીએ તો ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ શું, તો કે 40% ફોર્માલ્ડિહાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, અને ખાસ યાદ રાખીએ 40% ફોર્માલ્ડિહાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, ફોર્મેલિન તરીકે ઓળખાય છે, સેના તરીકે ઓળખાય છે, તો ફોર્મેલિન તરીકે જાણીતું છે, જેનો ઉપયોગ આ ફોર્મેલિન છે એ જૈવિક
નમૂનાના પરિરક્ષણ માટે ફોર્મેલિન વપરાય છે. આ ઉપરાંત ફોર્માલ્ડિહાઇડ છે એ બેકેલાઇટ જેવા પોલિમર, બેકેલાઇટ છે એ ખરેખર ફિનોલ ફોર્માલ્ડિહાઇડ છે, ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા થઈ મળતો રેઝિન છે. બેકેલાઇટ એક પ્રકારનો પોલિમર બનાવવા માટે આ ઉપરાંત યુરિયા ફોર્માલ્ડિહાઇડ જેવા ગુંદર બનાવવા માટે અને અન્ય પોલિમરની બનાવટમાં બેકેલાઇટ, આપણી જે ઇલેક્ટ્રિક પ્લગ અને સ્વિચ આવે છે આપણને ખબર છે કે બેકેલાઇટમાંથી બનેલા હોય છે. યુરિયા ફોર્માલ્ડિહાઇડ અન્ય પોલિમરની બનાવટમાં એમ કરીને આ બધા સંયોજનોનો ઉપયોગ થાય છે. બીજું સંયોજન ભણીએ આપણે ઇથેનોલ, જેનું સૂત્ર તમને ખબર છે CH3CHO, અને એને પ્રચલિત નામમાં એસિટાલ્ડિહાઇડ પણ કહેવાય. એને પ્રચલિત નામમાં એસિટાલ્ડિહાઇડ પણ કહે છે. એનો ઉપયોગ એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર પદાર્થ અને ઔષધની બનાવટમાં એનો ઉપયોગ જુદા જુદા સંયોજન બનાવવા માટે કયા કયા, તો સૌથી વધુ વપરાતો એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર પદાર્થ, અને ઔષધની બનાવટમાં એટલે કે ઔષધના ઉત્પાદનમાં આ ઇથેનોલ એટલે કે એસિટાલ્ડિહાઇડનો ઉપયોગ થાય છે. એના પછીનું સંયોજન આપણે યાદ રાખવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ. જેનું બંધારણ તમને બધાને ખબર છે કે બેન્ઝીન ઉપર CHO હોય ત્યારે એને બેન્ઝાલ્ડિહાઇડ સંયોજન કહેવાય. આ બેન્ઝાલ્ડિહાઇડ સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં વપરાય છે. બેન્ઝાલ્ડિહાઇડ છે એ સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં વપરાય છે. પછી આપણે યાદ રાખવાનું છે એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન. એસિટોન અને હવે કીટોનના સંયોજન છે એ આપણે અહીંયા સંયોજન લખીએ. કીટોનમાં એસિટોન એટલે કે CH3COCH3 અને બીજું ઇથાઇલ મિથાઇલ કીટોન એટલે એને બ્યુટેનોન કહેવાય. ઇથાઇલ મિથાઇલ કીટોન એને આપણે બ્યુટેનોન કહીએ છીએ. એનો ઉપયોગ સામાન્ય ઔદ્યોગિક દ્રાવક તરીકે થાય છે. એનો ઉપયોગ સામાન્ય ઔદ્યોગિક દ્રાવક તરીકે, ઉદ્યોગોમાં દ્રાવક તરીકે આ એસિટોન અને આ ઇથાઇલ મિથાઇલ કીટોનનો ઉપયોગ બહુ જ વધારે પ્રમાણમાં થાય છે. અને સ્વાદ અને સુગંધ માટે જાણીતા ચાર, આની બાજુ ખરેખર સંયોજન લખીએ છીએ પણ આપણે એને એમ લખીએ કે સ્વાદ અને સુગંધ માટે
जाणीता चार संयोजन छे। अहीं आपणे थोड़ुं ऊंधुं लखीए, संयोजनने आ बाजू लखीए तो चार संयोजन जाणीता छे, कया कया? तो ब्यूटराल्डिहाइड, वेनिलिन, एसिटोफिनोन अने कपूर। ब्यूटराल्डिहाइड, वेनिलिन, कपूर अने एसिटोफिनोन आ चार संयोजन एना स्वाद अने सुगंध माटे जाणीता छे। ब्यूटराल्डिहाइड एटले आपणी जे माखणनी लाक्षणिक वास छे, बटर एनिया जेवी। वेनिलिन वेनिला आइसक्रीममां होय। कपूर आપણને ખબર છે ને, એસિટોફિનોન બહુ બધી જગ્યાએ એના સ્વાદ અને સુગંધ માટે જાણીતો છે। તો એમ કરી અને આ ચેપ્ટરનો પહેલો ભાગ અહીંયા પૂરો થયો। પહેલો ભાગ એટલે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો વાળો ભાગ પૂરો થયો। તો એમાં સૌપ્રથમ આપણે કાર્બોનિલ ભણ્યા, પછી આલ્ડિહાઇડ કીટોનનું નામકરણ ભણ્યા, પછી આલ્ડિહાઇડ કીટોનની બનાવટ ભણ્યા, એના ભૌતિક ગુણધર્મો ભણ્યા અને એના રાસાયણિક ગુણધર્મો ભણ્યા। આપણે હમણાં જ રિવિઝન કર્યું એ પ્રમાણે રાસાયણિક ગુણધર્મની ટોટલ 19 પ્રક્રિયા, 19માંથી 6 નામી પ્રક્રિયા આપણે ખાસ યાદ રાખવાની, વુલ્ફ કિશનર, ક્લેમેન્સન, ટોલેન્સ, ફેલિંગ, બેનેડિક્ટ અને કેનિજારો। આજના લેક્ચરમાં આપણે ભણ્યા અન્ય પ્રક્રિયામાંની બે પ્રક્રિયા, કેનિજારો પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। જો અહીંયા વાત કરીએ કે આલ્ફા હાઇડ્રોજન હોય તો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ, અને આલ્ફા હાઇડ્રોજન ન હોય ત્યારે કેનિજારો પ્રક્રિયા થાય છે, કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડિહાઇડની સ્વયં રેડોક્સ પ્રક્રિયા થાય, એકનું રિડક્શન થઈ આલ્કોહોલ અને બીજાનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે, આ પ્રક્રિયાને કેનિજારો પ્રક્રિયા કહેવાય। ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એના મેટાસ્થાનમાં થતી પ્રક્રિયા, અને આલ્ડિહાઇડ અને કીટોનના જુદા જુદા સંયોજનના ઉપયોગ તમારે ફેરબુકમાં આ પ્રમાણે લખવાના છે, ટેક્સ્ટબુક પ્રમાણે ફકરા અનુસંધાનને લગતા નહીં, આમાંથી પૂછાશે ને તો લગભગ એમસીક્યુ પૂછાશે, એટલે તમારે એમસીક્યુમાં પણ ક્યાંય તકલીફ ન પડે, એટલે આ પ્રમાણે તમારે એના ઉપયોગને લખી નાખવાના છે એક વખત વ્યવસ્થિત રીતે। તો અહીંયા આપણો એક ભાગ પૂરો થયો, આલ્ડિહાઇડ અને કીટોન। બીજો ભાગ કાર્બોક્સિલિક એસિડ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું।